विद्यार्थी मित्रों नमस्कार, आपने चैप्टर 7 मनोविज्ञान विषय में भाषा और प्रत्यायन भणी रहा छे। हवे आपणे भणवानुं छे प्रत्यायन में कौशल्य। प्रत्यायन करनार व्यक्ति छे एमां बराबर कुशलता होवी जोईए तो प्रत्यायन असरकारक बने छे। प्रत्यायन में बे ना कौशल्य आगळ एक पॉइंट आवशे, आना पछीनो प्रेषकनुं कौशल्य अने ग्राहकनुं कौशल्य। तो प्रत्यायन में कया कया कौशल होवा जोईए? तो पहेलुं छे दरेक प्रत्यायनो चोक्कस हेतु होवो जोईए। कोई पण व्यक्ति प्रत्यायन करे छे चोक्कस हेतु चोक्कस ध्येय होय अने ए ध्येयने पार पाडवानो हेतु होवो जोईए। तो ध्येयने अनुलक्षीने प्रत्यायन थाय तो ज हेतु पार पाडे। दाखला तरीके तमारो हेतु ज्ञान होवो तो सामेनी व्यक्तिने ज्ञान मळवुं जोईए। અહીંયા આપણે જે પ્રત્યાયન કરીએ છીએ વિષયલક્ષી છે કે વિષયને લગતી માહિતી મળવી જ જોઈએ। તો સ્વાભાવિક જ છે, હું આમાં વિષયમાં જે આવતું હોય જ બોલું તો એ માહિતી થાય। અહીંયા વિષય ના હોય તો કોઈ તમને બીજે જ ટીવી વિશે, મનોરંજન વિશે, ફિલ્મ વિશે માહિતી મળવું તો એ માહિતી જુદી છે। એટલે જે હેતુ છે એ હેતુને લક્ષી જ માહિતી મળવું જોઈએ। મનોરંજનનો હેતુ હોય તો સ્વાભાવિક જ મનોરંજન થવું જ જોઈએ। હાસ્યનો કાર્યક્રમ હોય તો એમાંથી હાસ્ય મળવું જ જોઈએ, તો શ્રોતાઓ છે ધ્યાન લઈને સાંભળશે। જે છે એ પાર પડવો જોઈએ। બીજું છે દરેક પ્રત્યાયન પાછળનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ। જે કંઈ કહેવા માંગે છે ને વિચાર સ્પષ્ટ હોવો જોઈએ, સ્પષ્ટતાથી સમજી શકાય હોવો જોઈએ, ગૂંચવણ ઊભો કરે હોવો ન જોઈએ। દાખલા તરીકે કોઈ વિષયની તરફેણમાં વ્યક્તિ બોલવા ઊભી થાય તો તરફેણ જ હોવી જોઈએ। કોઈ વિષયના લાભ બોલતા હોય તો પછી લાભ જ બોલાવા જોઈએ, લાભ ગેરલાભ મિક્સિંગ આવેલા જ કરે। તો સ્વાભાવિક જ તરફેણને બદલે વિરુદ્ધ બોલાય છે, એવું ન બનવું જોઈએ। પછી જે કાંઈ પ્રત્યાયન માટેની પદ્ધતિઓ છે, માધ્યમ છે, એ પ્રેક્ષક અને ગ્રાહક બેને અનુકૂળ હોવો જોઈએ। તમારે કોઈ વ્યક્તિને મોબાઈલમાં કાંઈ મોબાઈલ દ્વારા કાંઈ સંદેશો આપો છો તો સામે મોબાઈલ તો હોવો જ જોઈએ અને જે પદ્ધતિથી આપો છો એ પદ્ધતિ સામેની વ્યક્તિ સમજી શકતી હોવી જોઈએ। ત્રીજું છે એક કરતાં વધારે માધ્યમનો ઉપયોગ પણ સાથે કરી શકાય છે। કોઈ પણ જગ્યાએ પ્રત્યાયન થાય છે ત્યારે એક કરતાં વધારે માધ્યમ એકસાથે વાપરી શકાય। કોણ બે માધ્યમો કે ત્રણ માધ્યમો વાપરીએ છીએ ત્યારે પ્રેષકની અંદર બરાબર કુશળતા હોવી જોઈએ। જેમ કે વૈજ્ઞાનિક માહિતી આપવી હોય તો લેખિત સ્વરૂપે આપાય ખબર જ હોવી જોઈએ। પછી કૌટુંબિક માહિતી કેવી હોય તેમાં લેખિત આપવાની જરૂર નથી, તમારે કૌટુંબિક લેખિતમાં આપે કે આજે શું શાક બનાવશું લખી દેજે નથી। કૌટુંબિક માહિતી કાંઈ પણ હોય તો એ મોઢા મોઢ સામે વાતચીત કરીને રજૂઆત કરવી જોઈએ, મૌખિક સ્વરૂપમાં હોય છે। પછી રજૂઆત કંટાળાજનક ન હોવી જોઈએ, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ રજૂઆત છે ને રસપ્રદ લાગવી જોઈએ। જો એને રસ નહીં પડે, કંટાળો આવશે તો સ્વાભાવિક જ આખો પ્રત્યાયન દૂષિત થાય। પછી અસરકારક રીતે બોલવું ને અસરકારક રીતે સાંભળવું, બોલનાર છે ને અસરકારક બોલવાનું છે, રજૂઆત છે વ્યવસ્થિત ધારદાર જોરદાર હોવું જોઈએ। અને બીજું સાંભળનારા છે તો સાંભળનારે પણ ખુલ્લું મન રાખીને વસ્તુ લક્ષી રીતે બરાબર જે કહેવા માંગે છે એ સાંભળવું જોઈએ। એટલે કેનાર છે એને અસરકારક યોગ્ય આરંભ, કયા શબ્દો પર મારે ભાર મૂકવાનો છે, કયો શબ્દ છે જોશપૂર્ણ રીતે બોલવાનો છે, અસરકારક પ્રત્યાય તો થઈ શકે। એટલે બે બોલવાવાળાએ અસરકારક રીતે બોલવાનું છે, સાંભળવાવાળાએ ધ્યાન વચ્ચે પ્રશ્નો થતા હોય તો પ્રશ્નો કરી અને પણ બરાબર વ્યવસ્થિત સાંભળવાનું છે। છેલ્લે શ્રોતા એ પ્રેષકને પ્રતિભાવ આપવા તૈયાર રહેવું જોઈએ। પ્રેષક જે સતત રજૂઆતો કરે પણ જો એને પ્રતિભાવ મળે કે એને ખબર પડે કે હું જે રજૂ કરું છું એ બરાબર રજૂ થાય છે, બરાબર સમજાય છે, એની જાણ થાય તો એ માટે પ્રતિભાવ આપવો જોઈએ। ઘણી વખત પૂછવામાં આવે કે બરાબર છે તો ન સમજાતું હોય તો નથી સમજાવવાનું કેવું જોઈએ અને સમજાય છે તો સમજાવવું છે કેવું જોઈએ, અવાજ સ્પષ્ટ પહોંચે છે નથી પહોંચતો, આ બધી તમે રજૂઆત કરશો તો પ્રેષકને ખબર પડશે અને તો પ્રત્યાયન છે એ કુશળતાથી પાર કર્યું ગણાશે। આ પ્રત્યાયનમાં કૌશલ્ય આવવા જોઈએ બે, પણ અલગથી નહીં, હવે પછી પોઈન્ટ આવશે કબદવામાં આવી જ જાય છે। એટલે આપણે તો ખાલી લેક્ચર પોઈન્ટ પોઈન્ટ જ છે કે પ્રેષકમાં કયા કૌશલ્ય હોવા જોઈએ અને ગ્રાહકમાં પ્રેષકમાં ખબર જ છે અસરકારક બોલાવવો જોઈએ, માધ્યમ બરાબર હોવું જોઈએ, પદ્ધતિ બરાબર હોવી જોઈએ, યોગ્ય સમય મર્યાદામાં પૂરું થવું જોઈએ, જે કહેવા માંગો છો સ્પષ્ટ સમજાવવું જોઈએ, સામે ગ્રાહક રસ લઈને સાંભળવું, બિનજરૂરી અવાજ નહીં કરવો, કોઈ પૂર્વગ્રહ નહીં રાખવો,
वस्तु लक्षी रीते सामनो आ બધું મે તમને ટૂંકમાં કહી દીધું ચાર ઉપરાકાર છે બરાબર જોઈ લેજો અહીંયા પ્રત્યયના કૌશલ્ય પ્રેષકના કૌશલ્ય અને ગ્રાહકના કૌશલ્ય મે મોડે છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર 7 આપણે પૂર્ણ કરી લઈએ છીએ હવે બીજો જ ચેપ્ટર આપણી પાસે બચશે મળે ત્યારે કેમ પડાવો છે તો આપણે ચોક્કસ સોલ્વ કરીશું અસ્તુ ધન્યવાદ